નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાઈન રૂમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર. ખેરગામ બરોડા બેંકના રાજેન્દ્રને વિદાયમાન અપાયો. આદિવાસી વાંસદા તાલુકાના લીંબારપાડા ગામના વતની અને વર્ષોથી બિલ્લીમોરા ખાતે સ્થાયી થયેલા રાજેન્દ્ર મગનભાઈ પટેલની બેંક ઓફ બરોડામાં પ્રથમ વખત 1984માં સત્યાગ્રહી ગામ કરાડી મટવાડમાં નિયુક્તિ થઈ હતી. બિલ્લીમોરામાં 18 વર્ષ દમણ ઓંજલ માછીવાડ ટાંકલ બિગરીમાં મેનેજર અને પછી ડાંગ જિલ્લામાં લીડ મેનેજર તરીકે આદિવાસી જિલ્લાની બધી બેંકોનું સુપરવિઝન જિલ્લા કલેક્ટર સાથે પરામર્શમાં રહી અવારનવાર કરતા હતા. 40 વર્ષની નાણાકીય સેવામાં છેલ્લા 6 માસ માટે ખેરગામ બેંક ઓફ બરોડામાં જોઈન્ટ મેનેજર પદ ભોગવી 31/8/24 ખેરગામ શાખા દ્વારા નિવૃત્ત વિદાયમાનમાં બેંકના મેનેજર પ્રકાશકુમાર, ધર્મપત્ની ચંચળબેન, 2 દીકરી જમાઈ ખુશ્બુ, કરણ, સુરભી, પાર્થ, સ્નેહીજનો તથા સૌ શુભેચ્છકો દ્વારા વિવિધ સ્મૃતિ ભેટ અર્પણ કરી નિવૃત્ત જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી. નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના કાવડેજ ઘોડમાળ બેડમાળ રોડ પરગત દિવસોમાં ભારે વરસાદ અને પૂરના કારણે રસ્તાની એક બાજુ ધોવાણ થવાથી રસ્તો વાહન વ્યવહાર માટે જોખમી થઈ ગયો હતો. વરસાદ ધીમો પડતા માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક યુદ્ધના ધોરણે મરામતની કામગીરી હાથ ધરાઈ છે. શીખલી ખેરગામમાં નુકસાનીગ્રસ્ત માર્ગોને યુદ્ધના ધોરણે મરામત કરી ચાલુ કરાયા. નવસારી જિલ્લાના ચીખલી ખેરગામ તાલુકામાં પડેલા ભારે વરસાદને પગલે બંને તાલુકાઓમાં મુખ્ય માર્ગો ધોવાઈ ગયા હતા અને આવન જવન માટે ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો હતો. છેલ્લા 2 દિવસથી વરસાદે વિરામ લેતા તાપ નીકળ્યો હતો, જેથી માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા આ રસ્તાઓનું સમારકામ હાથ ધર્યું હતું અને રસ્તાઓ ફરી કાર્યરત થાય તે મુજબ કામગીરી કરવામાં આવી હતી. ગુરુકુલ વિદ્યાલય રાણીફળિયા વાંસદામાં તાલુકા યુવા ઉત્સવની રંગેચંગી ઉજવણી. ગુરુકુલ વિદ્યાલય રાણીફળિયા વાંસદામાં તાલુકા યુવા ઉત્સવની ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મહેમાન CRC ધનલક્ષ્મીબેન તેમજ અતિથિ વિશેષ વસંતભાઈ ઉપસ્થિત રહ્યા હતા. જીબીના અધિકારીઓની બેદરકારી. નવસારીના ચીખલી તાલુકાના વંકાલ ગામના સંધ્યાવાડમાં થોડા દિવસ પૂર્વે નમી પડેલ બાવળનું ઝાડ મધરાત્રે તૂટી પડ્યું હતું, જેથી ઝાડ સાથે થાંભલો અને વીજલાઇન ઘરના પતરાની છત પર ધડાકાભેર પડતા પરિવારમાં ભય ફેલાઈ જવા પામ્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ પરિવારને ભારે નુકસાન થયું હતું. માર્ગ અને મકાન વિભાગ હેઠળના ક્ષતિગ્રસ્ત રસ્તાઓનું યુદ્ધના ધોરણે રિપેરિંગની કામગીરી હાથ ધરાય. નવસારી જિલ્લામાં વરસાદ તેમજ પૂરના પાણી ઓસર્યા બાદ જિલ્લા તંત્ર દ્વારા જનજીવન પૂર્વવત કરવા પૂરજોશમાં કામગીરી કરવામાં આવી હતી. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીઓમાં પૂરની સ્થિતિને પરિણામે જિલ્લામાં બિસ્માર થયેલા રસ્તાઓને મરામત કરવાની કામગીરી માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાકીદે શરૂ કરવામાં આવી છે.
નવસારી કૃષિ યુનિવર્સિટીના માનનીય કુલપતિ ડોક્ટર ઝેડપી પટેલ, વિસ્તરણ શિક્ષણ નિયામક ડોક્ટર હેમંત શર્મા અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વગઈના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડોક્ટર એલવી ગેટિયાના માર્ગદર્શન હેઠળ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વગઈ તેમજ વિસ્તરણ શિક્ષણ ઇન્સ્ટિટ્યૂટ આણંદના સંયુક્ત ઉપક્રમે તારીખ 29/8/24 થી તારીખ 31/8/24 ડાંગ જિલ્લામાં કાર્યકર્તા, પશુપાલન ખાતા, લાઇન ડિપાર્ટમેન્ટ, આત્મા પ્રોજેક્ટ તેમજ અન્ય વિસ્તરણ કાર્યકરો તેમજ અધિકારીઓને સંકલિત કૃષિ પ્રણાલી વિષયક તાલીમ આપવામાં આવી હતી. દક્ષિણ ગુજરાતનું પવિત્ર યાત્રાધામ ઉનાઈ સુવિધાઓથી વંચિત, જવાબદાર કોણ? ઉનાઈ માતાજી મંદિર ટ્રસ્ટની કરોડોની આવક છતાં પણ વિકાસના નામે મીંડું છે. હવામાનની વાત કરીએ તો આજરોજ નવસારીનું મહત્તમ તાપમાન 32.0 અંશ સેલ્સિયસ, લઘુત્તમ તાપમાન 24.6 અંશ સેલ્સિયસ રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 100%, જ્યારે સાંજે 85% રહ્યું હતું. હવાની ગતિ 1.9 કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ, હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય, તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ. તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ 9824357557. We'll be right back.